ભાઈ રાજકોટવાળા આપણા ફેન ક્લબ છે અને એથી કહેવાય કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો અત્યારે આપણે ભેગા થઈ ગયા છે અને પ્રોપર રાજકોટથી છે. તો હું મોરબી રાજકોટવાળા હોય એટલે તો કાંઈ ઘટે જ નહીં, ગમે ત્યાં જોવે એટલે ખબર પડી જ જાય કે ભાઈ છે, બરાબર છે. તો હવે આપણે એક થંબનેલ લઈ લઈએ પહેલાં તો, જેથી કરીને યાદી રહીએ કે ભાઈ રાજકોટના હતા અને આપણા ફેન હતા બધા તો ભેગા થયા છે. અને ખાસ કરીને એમ કહેવાય કે માણેકવાડા અમે બધા રાજકોટવાળા અને મોરબીવાળા ભાઈ ભેગા થયા છે. એમની ઈચ્છાથી આપણે વિડીયોમાં એમને બ્લોગમાં લીધા, કારણ કે એ લોકોની બહુ ઈચ્છા હતી કે ભાઈ બ્લોગમાં તમારા સીન અમારા લેવો. તો અમે કીધું ચાલો હવે બ્લોગમાં સીન લઈ લઈએ. તો માલબાપા માણેકવાડાને આપણે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે નવા વર્ષમાં બધા આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર મિત્રોને અને બધા આપણા ચાહક મિત્રોને આમને આમ તંદુરસ્ત અને નિરોગી રાખે. આપણે મહાદેવને અને માલબાપા માણેકવાડાને પ્રાર્થના કરીએ છીએ પણ. તો જય માલબાપા અને જય માલબાપા બધાને થેન્ક યુ સો મચ કે અમારા વ્લોગમાં જોડાવા માટે. જય માં સિંધોઈ, જય માં મિરડી, જય માં મોગલ અને જય સોનભાઈ માં જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને. તો હાલ આપણે મિત્રો એમ કહેવાય કે મંડળાથી થોડાક જ આગળ આવીએ એટલે માલ બાપા માણેકવાડાનું મંદિર છે, જે એમ કહેવાય કે વાસુકી દાદાનું મંદિર છે. તો હાલ આપણે ન્યા ઊભા છીએ અને કેશોથી થોડુંક બહુ જ નજીક થાય છે, અંદાજિત બહુ આઈડિયો નથી આપણને પણ ગૂગલ મેપ સર્ચ કરશો એટલે ચોક્કસથી મળી જશે. તો હાલ આપણે ન્યા ઊભા છીએ માલ બાપા માણેકવાડા અને બાપાના દર્શન કરવા આપણે આવ્યા છીએ. અને શ્રાવણ મહિનામાં અહીંયા મેળો ભરાય છે અને બહુ બધું પબ્લિક હોય છે ભાઈ. તો હાલ આપણે ન્યા આવ્યા છીએ અને બધા મિત્રોને આપણે દર્શન કરાવીશું માલ બાપા માણેકવાડાના. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યું, બ્લોગ કરો છો તો તમે જોઈ શકો છો કે હાલ આપણે એક્ઝેક્ટ હાઈવે ઉપર અને માલ બાપા માણેકવાડા ન્યા ઊભા છીએ અને હવે અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. તો સૌ પહેલાં તો આપણે શ્રીફળ લઈ લઈએ અને પછી આપણે અંદર દર્શન કરવા જઈએ અને બધા મિત્રોને આપણે દર્શન કરાવીશું. તો મિત્રો આ ટાઈપનું એક મંદિર છે, બરાબર છે. અને સૌ પહેલાં આપણે શ્રીફળ લઈ લઈએ. હવે તો મિત્રો ફાઇનલી આપણે એમ કહેવાય કે માલ બાપા માણેકવાડા પહોંચી ગયા છીએ. કેશોદથી નજીક જ થાય છે અને મઢડાથી પણ બહુ નજીકના અંતરે જ છે. તો હાલ આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને બધા મિત્રોને આપણે એક વખત દર્શન કરાવી દઈએ માલ બાપા માણેકવાડાના. તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહ્યો, ડાયરેક્ટ હવે અંદર મંદિરમાં જઈને આપણે બધા મિત્રોને દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે માલ બાપા માણેકવાડા, કેશોદથી સાવ નજીક જ છે અને નાગદેવતાનું મંદિર આવેલું છે ભાઈ. તો સરસ મજાનું મંદિર છે એમ કહેવાય અને બાપા અહીંયા બિરાજમાન છે. એક સાઈડ ગણપતિ છે, એક સાઈડ હનુમાનજી મહારાજ છે અને અહીંના જે પૂજારી હતા એ બાપાની કદાચ સમાધિ હશે એમ કહી શકાય. અને બહુ ભવ્ય વિશાળ મંદિર છે, સામે અન્નક્ષેત્ર લાગે છે પ્રસાદ. તો
મિત્રો અહીંયા છે બંકેશ્વર મહાદેવ અને મહાદેવ અહીંયા બિરાજમાન છે. તો અગાઉ આપણે એક બે જૂનાગઢના વ્લોગ જે બનાવ્યા છે એમના વિડીયોમાં જોયેલું હતું કે ભાઈ નાગ દેવતા જે છે માલ બાપા માણેકવાડાનું અહીંયા મંદિર છે. તો હાલ આપણે અહીંથી નીકળ્યા હોઈને બાપાના દર્શન તો કરવા જ પડે ભાઈ, એટલા માટે ખાસ આપણે બધા મિત્રોને હવે મહાદેવના પણ દર્શન કરાવી દઈએ. બંકેશ્વર મહાદેવ મોરબી રાજકોટ વાળા હોય એટલે તો કઈ ઘટે જ નહીં, ગમે ત્યાં જોવે એટલે ખબર પડી જ જાય કે ભાઈ છે, બરાબર છે. તો હવે આપણે એક થંબનેલ લઈ લઈએ પેલા તો, જેથી કરીને યાદી રહીએ કે ભાઈ રાજકોટના હતા અને આપણા ફેન હતા બધા તો ભેગા થયા છે. અને ખાસ કરીને એમ કહેવાય કે માણેકવાડા અમે બધા રાજકોટવાળા અને મોરબીવાળા ભાઈ ભેગા થયા છે, એમની ઈચ્છાથી આપણે વિડીયોમાં એમને બ્લોગમાં લીધા. કારણ કે એ લોકોની બહુ ઈચ્છા હતી કે ભાઈ બ્લોગમાં તમારા સીન અમારા લેવો, તો અમે કીધું ચાલો હવે બ્લોગમાં સીન લઈ લઈએ. તો માલ બાપા માણેકવાડાને આપણે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે નવા વર્ષમાં બધા આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર મિત્રોને અને બધા આપણા ચાહક મિત્રોને આમને આમ તંદુરસ્ત અને નિરોગી રાખે. આપણે મહાદેવને અને માલ બાપા ગાઈસ બેક સાઈડમાંથી આપણે બધા મિત્રોને દર્શન કરાવી, તો કેવું મંદિર છે જોઈ શકો છો તમે. અને બેસવાની સુવિધા છે, ચા પાણીની પ્રસાદી કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અને કેશોદથી એકદમ સાવ નજીક જ છે અને મેઇન રોડ ઉપર જ આવે છે મંદિર. તો એકદમ વિશાળ જગ્યા છે. આ બાજુ બેક સાઈડમાં ભોજનાલય છે અને શ્રાવણ મહિનામાં અહીંયા મેળો પણ ભરાય છે. તો હવે આપણે ચાની પ્રસાદી લઈ લઈએ. તો આ છે ભોજનાલય ભાઈ, પાછળ બેક સાઈડમાં દેખાય છે વિશાળ ભોજનાલય છે. તો હવે ચાની પ્રસાદી લઈને નીકળીએ. આજનો વ્લોગ અહીંયા સુધી, વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલમાં જો તમે લોકો નવા આવ્યા હોય તો ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ ભાઈ શેર કરજો જેથી કરીને બીજા લોકોને દર્શન થાય. અને એમ કહેવાય કે ખાસ મોરબીથી આપણે આવ્યા હોય તો બધા મિત્રોને દર્શન થાય એના માટે સ્પેશિયલ, બરાબર. મહાદેવ હર બધાને જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો કે હાલ આપણે આરામ ફરમાવી રહ્યા છીએ. સવારમાં 5 વાગ્યાના ઉઠ્યા હતા અને માણેકવાડાથી આપણે અત્યારે હવે નીકળી ગયા છીએ. અને એમ કહેવાય માલ બાપાના દર્શન કરી લીધા છે, દિલથી માલ બાપાને પ્રાર્થના કરી છે. અને એમ કહેવાય કે ભાઈ ફૂલ ફેસિલિટી આપી છે આપણો, સુવા બુવાની બધી. જો અત્યારે અભી હાલ હું એમ કહેવાય કે રેસ્ટ કરી રહ્યો છું અને ફૂલ ભાઈ એન્જોય, ફૂલ એન્જોય છે. અને અત્યારે ઊંઘ તો આવે છે ભાઈ, પણ ઊંઘ આવશે નહીં એનું કારણ છે કે ટ્રાવેલિંગ કરતા હોય એટલે બહુ ઊંઘ ન આવે, આખું પડે છે. વહેલો સૂતો હતો, મોડો બહુ સૂતો હતો ને ઉઠતો નથી એટલા માટે. તો ભાઈ સ્લીપિંગ કોચ છે, સ્લીપર કોચ, અને સારી એવી બસ છે ભાઈ, ઓન્લી ફોર એમ કહેવાય કે રેસ્ટ કરવા માટે. તમે જોઈ શકો છો કે હાલ આપણે આરામ ફરમાવી રહ્યા છીએ. બહુ મજા આવવાનું છે, બહુ મજા આવવાનું. ચાલો હવે આગળ સફર ચાલુ છે આપણે, અને આ બસ મારી તમને બતાવું. એટલે બહુ અંધારું આવવા માટે બધી, એટલે દિલ મેરા લે લો મુજે પટાકે બેબી મુજે ખાના કર લો તેરે ચક્કર મેં ફસ ગયે કિતને સારે મુજ પે ના તું જાલ બિછારે યલો યલો દિલ મેરા લે લો મુજે પટાકે બેબી મુજે ના કર લો યલો યલો દિલ મેરા લે લો મુજે પટાકે બેબી મુજે ના કર લો